રાહુલ ગાંધી પોતાનું સરકારી નિવાસસ્થાન ખાલી કરીને 10 જનપદ ખાતે શિફ્ટ થશે 10 જનપદ ખાતે રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીના ખાતેના શિફ્ટ થશે સૂત્રો પ્રમાણે રાહુલ ગાંધીના નિવાસ સ્થાનેથી સામાન સોનિયા ગાંધીના આવાસ દસ જનપદ ખાતે શિફ્ટ થવા લાગ્યો છે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત થયા બાદ રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી તેના જવાબમાં રાહુલ ગાંધીએ સરકારને પત્ર લખ્યો હતો કે હું આ ઘરમાં બે થી રહું છું માટે આ ઘર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે પરંતુ જે સંદર્ભમાં તમે મને પત્ર મોકલ્યો છે તે નિર્ધારિત સમયે હું કરી દઈશ રાહુલ ગાંધીના આ પત્ર બાદ કોંગ્રેસ પાર્ટીના ઘણા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને ઘરની ઓફર કરી હતી તેમાં સૌથી પહેલું નામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેનું હતું ખડકેએ કહ્યું કે રાહુલ ગાંધી ચાહે તો તેઓ પોતાની માતા સાથે રહી શકે છે આ સિવાય તેમણે રહેવા માટે મારા ઘરમાં વ્યવસ્થા કરાવી દઈશ મોદી માનહાની કેસમાં સુરતની કોર્ટમાંથી બે વર્ષની સજા મળ્યા બાદ તેમની લોકસભા સદસ્યતાને રદ કરવામાં આવી હતી રાહુલ ગાંધીએ આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું હવે તેમણે સુરત સેશન કોર્ટમાં સજા પર સ્ટે અને નીચલી અદાલતના ચુકાદાને પડકાર્યો છે આ કેસની આગામી સુનાવણી તેર એપ્રિલે થવાની છે બ્યુરો રિપોર્ટ જીએસટી